जो दीकरा सगाई अने लग्नની તારીખો તારા મનમાં હોય ને તો કહી દે. આપણે બંને વિધિ સાથે કરવી છે અને આમ પણ લગ્ન જલ્દી લેવા છે તો તું ખેંચાવાની જરૂર નથી. એટલે તારા મનમાં કોઈ પણ પ્લાન હોય ને તો કહી દે. તો એ પ્રમાણે હું મહારાજને કહીને મુહૂર્ત કઢાવી લઉં. હા મહેશ, મોટાભાઈની વાત એકદમ સાચી છે. તારા મનમાં જે પણ કંઈ હોય ને બધું કહી દે. સેલિબ્રેશન એકદમ ગ્રાન્ડ થવું જોઈએ અને એની જવાબદારી મારી અને કુમકુમની છે. અને કુમકુમ, હા વેરજી, ઓહો સીધી હા પાડી દીધી. લાગે છે એની સાન ઠેકાણે આવી ગઈ છે. મોટી મમ્મી, લગ્નના શોપિંગનું પ્લાનિંગ પણ કરવું પડશે ને. ભલે લગ્ન ગમે એટલી ઉતાળમાં કરતા હોઈએ પણ શોપિંગમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. આમ પણ આવનારી વહુ માટે પણ ઘણું બધું લેવાનું છે. મારા એક ફ્રેન્ડે હમણાં જ એક શોરૂમ ખોલ્યો છે, એની પાસે કલેક્શન પણ સારું છે અને સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી જશે. અને હા, લગ્ન પહેલાની બધી ઇવેન્ટ્સ નક્કી કરી લઈએ. મારા હિસાબે બધાને મનપસંદ એક એક ઇવેન્ટ આપણે રાખવી જોઈએ. ના, એવું કાંઈ જ કરવાની જરૂર નથી. લગ્ન છે તો એ લગ્નની રીતે જ થવા જોઈએ. જે દિવસે સગાઈ એ દિવસે જ લગ્ન. આવા કોઈ પણ તાઇફા મને ગમતા નથી. અરે કેવી વાત કરે છે દીકરા, મારા દીકરાના લગ્ન તો ધૂમધામથી જ થવા જોઈએ. જો સંગીત સંધ્યા તો આપણે કરવી જ પડશે. આપણે એક કામ કરીએ, બધી એજ ગ્રુપને મજા આવે ને એવા પ્રકારની બધી ઇવેન્ટ્સ રાખીશું. હા, અને મને અંતાક્ષરી બહુ ગમે છે, આપણે અંતાક્ષરી પણ રમીશું. ઓકે ફાઇન, તને અંતાક્ષરી પસંદ હોય ને તો ફાઇન. અને મારી ફેવરેટ ગેમ છે વર્ડ ગેમ. વર્ડ ગેમ? એ કઈ ગેમ છે? મેં તો આ ગેમ વિશે કઈ સાંભળ્યું જ નથી. અરે તને નથી ખબર? હું સમજાવું. એક્ચ્યુઅલી છે ને આ ગેમ અમે લોકો કોલેજમાં બહુ રમતા, ખાસ કરીને કોલેજની કેન્ટીનમાં. આમાં એવું હોય કે બે વ્યક્તિએ ગેમ રમવાની હોય, એક વ્યક્તિ કોઈ પણ એક વર્ડ બોલે અને બીજી વ્યક્તિએ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર એના રિલેટેડ જે પણ વર્ડ મગજમાં આવે એ તરત કહી દેવાનો. પણ હા, જરાક પણ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, જેથી કરીને સામેવાળી વ્યક્તિના મનમાં જે પણ હોય ને એ સાચે સાચું બહાર આવી જાય. ચલ ફોર એક્ઝામ્પલ આપણે રમીએ. આકાશ, કુમકુમ, આટલો બધો વિચાર ન કરવાનો હોય તું રેવા દે. મહેશ, આપણે રમીએ. તારા માટે શબ્દ છે ચંદ્ર. ના, મારે કોઈ જ ગેમ નથી રમવી, મને આ બધું નથી આવડતું. શું નથી આવડતું? સિમ્પલ તો છે, વર્ડની સામે ખાલી વર્ડ બોલવાનો છે. અરે આપણે નહીં રમીએ તો આ લોકોને સેમ્પલ કેવી રીતે મળશે? ઠીક છે, ચલો બોલો તમારો શબ્દ શું છે. ઓકે, તો તારા માટે શબ્દ છે નદી. પાણી. દરિયો. ખારું પાણી. રોડ. કાર. પક્ષીઓ. આકાશ. દોસ્તી. વિશ્વાસ. શહેર. દિલ્હી. પ્રેમ. સિમી. શું મહેશ ખરેખર કોઈ છોકરીના પ્રેમમાં છે? જય બોલતો હતો એ બધું સાચું હશે? તારા માટે પ્રેમ શબ્દ નો સીધે સીધો પર્યાય સિમ્મી છે. યુ લવ સિમ્મી. બરાબર ને? મોટી અમે, હું તમને આ જ વસ્તુ સમજાવવા માટે આવ્યો હતો પણ તમે મારી વાતને સિરિયસલી ન લીધી. હવે જે પણ હકીકત છે એ તમારી સામે છે. કોઈ છોકરીના પ્રેમમાં છે? જો બેટા જે હોય એ કહી દે, સત્ય છુપાવવાથી કોઈ ફાયદો નહીં થાય. બેટા એ જે કોઈ હોય હું એને સ્વીકારી લઈશ. જો બેટા
એક માં એટલું જ ઈચ્છતી હોય કે એનું સંતાન ખુશ જે છે સાચે સાચું મને કહે. જો તું સિમ્મીના પ્રેમમાં હોય તો ભલે કંઈ વાંધો નહીં, પણ મારાથી કંઈ છુપાવતો નહીં. મહેશ, મને કહે દીકરા, તું ખરેખર કોઈ સિમ્મી નામની છોકરીના પ્રેમમાં છે? હું એક સિમ્મી નામની છોકરીને પ્રેમ કરું છું. એન્ડ શી ઇઝ માય લાઈફ. અરે આમ હતું તો તે મને પહેલા કેમ નહીં કહ્યું? જવા દે, જે હોય તે. પણ તારા મનની વાત મને ખબર તો પડી. અગત્યનું તો એ છે કે તું ખુશ રહેવો જોઈએ. એક મિનિટ શ્રીપા, અરે તું આ બધું કેવી રીતે કહી શકે? આપણે ઓલરેડી મહેશના લગ્નના ગોળ દાણા ખાઈ લીધા અને આમ અચાનક સિમ્મી નામનો બોમ્બ ફૂટે અને તું બધું આમ અચાનક બધું બદલી કાઢે. જયેશ પ્લીઝ, તમે સમજવાનો પ્રયત્ન કરો. મહેશ હવે કઈ નાનો કિકલો નથી, એ મોટો થઈ ગયો છે. આ એની જિંદગીની વાત છે. અને એને જો સિમ્મીને પસંદ કરી હોય તો સમજી વિચારીને જ પસંદ કરી હશે ને? ભલે આપણે સિમ્મીને નથી ઓળખતા તો શું થયું? મારા દીકરાએ બહુ વિચાર કરીને જ નિર્ણય લીધો છે. રહી વાત ગોળ ધાણાની, તો હજી સગાઈ નથી થઈ અને લગ્ન તો બહુ દૂરની વાત છે. બધું શાંતિથી થઈ જશે. પણ નહીં ને બળ નહીં, બધું થઈ જશે. મેં કહ્યું ને, હું વાત કરીશ એના મમ્મી પપ્પા સાથે. પણ મહેશના જો લગ્ન થશે તો માત્ર સિમ્મી સાથે જ. I can't believe આટલું ઈઝીલી બધું સ્વીકારાઈ ગયું. એવું હોય ને તો તું જ માલવીના માતા પિતા સાથે વાત કર, ને જેમ બને તેમ જલ્દી કરાવત. અરે જલ્દી ની શું માંડો છો, હું હમણાં ફોન કરું છું. જે બેટા ફોન આપ મને. રિંગ જાય છે પણ કોઈ ફોન નથી ઉપાડતો. હે ભગવાન, કોઈ પ્રોબ્લેમ ન થઈ જાય. મહેશ બેટા, તું ચિંતા નહીં કર. જો ફોન પર વાત નહીં થાય ને તો હું પર્સનલી જઈને વાત કરીશ. તારા ચહેરાનો આનંદ મારા માટે વધારે અગત્યનું છે. બીજું બધું પછી. મેં બહુ મોટી ભૂલ કરી છે દીકરા, મારાથી તારી સાથે અન્યાય થઈ ગયો. મોટી મમ્મી પ્લીઝ, તમે આમ દુખી ન થાઓ. તમે તમારું મન બદલો. એનાથી વધારે મહેશને બીજું શું જોઈએ? મોટી મમ્મી, તમે રડો નહીં. અમે જે પણ કંઈ કર્યું મહેશના સારા માટે જ કર્યું છે ને. હું મહેશને છોકરીઓ બતાવતી રહી અને એ બિચારો કયાગરા છોકરાની જેમ બધાને મળતો રહે. એકવાર પણ એને ના નહીં પાડી. આજે મને બહુ ખોટું લાગી રહ્યું છે. આ ખાતાને મેં મારા દીકરા સાથે કરેલો અન્યાય મારાથી સહન નથી થતો. મારે જ મારી જાતને સાચવવી પડશે. તમે લોકો બધા જાઓ પ્લીઝ, મને એકલી રહેવા દો. મહેશ બેટા, તું બોરે દીકરા. હા, તું મારી સાથે રૂમમાં ચાલ, મારે તારી સાથે વાત કરવી છે. આવ બાજી, જે થયું એ સારું જ થયું. ત્રણ જિંદગી બચી ગઈ. તમકો હું ચોથી જિંદગી વિશે વિચારી રહ્યો છું. ચોથી? તમે કોની વાત કરી રહ્યા છો? મોટી મમ્મી. મહેશના લગ્ન લઈને કેટલા ખુશ હતા, કેટલા હરખમાં હતા મોટી મમ્મી. પણ આ બધું થયા પછી એમની સ્થિતિ સાવ કેવી થઈ ગઈ છે? એમને જેટલું ફીલ થશે એના કરતા વધારે એ લાચારી અનુભવી રહ્યા છે. ત્યારે નહોતું વિચાર્યું કે મોટી અમીની સ્થિતિ આવી થઈ જશે, આટલા ઢીલા પડી જશે મોટી અમી. વરજી, હું તમારી લાગણી સમજુ છું, પણ તમે એ તો વિચારો કે આપણે કેટલું મોટું અનર્થ થતા અટકાવ્યું છે.
જો મહેશ ભાઈના લગ્ન માલવી સાથે થઈ ગયા હોત તો મહેશ ભાઈ દુખી થયા હોત અને એ જોઈને મોટી મમ્મીને પણ તો તકલીફ થઈ જ હોત ને. તારી વાત સાચી છે પણ બસ વાસી વધારે નહીં વિચારો. એ થયું એ સારા માટે જ થયું છે. બધું સારું થઈ જશે. અને આજનો આ ઉચાટ કોઈને યાદ પણ નહીં રહે. જે મોટી મમ્મી આ વાતને લઈને આટલા આઘાતમાં છે કાલે ઉઠીને ખુશ થશે કે એમણે મહેશભાઈનું ગમતું કર્યું. તમે પણ તો હવે જાણી ગયા છો ને કે મહેશભાઈ સિમ્મીને કેટલો પ્રેમ કરે છે. અરે મને જવાબ આપ, તું તું ખરેખર પેલી છોકરીના પ્રેમમાં છે? જો મહેશ, અઠવાડિયાની અંદર તારા લગ્ન સિમ્મી સાથે થઈ જશે અને પેલી માલવી વાળું પ્રકરણ છે ને એ ત્યાં જ પૂરું થઈ જશે. અઠવાડિયાની અંદર સિમ્મી આ ઘરમાં વહુ બનીને આવશે, તારી પત્ની બનીને આવશે. એક વાત યાદ રાખ, જ્યારે તું સિમ્મી સાથે અગ્નિના સાત ફેરા લેતો હશે ને દીકરા, ત્યારે તારી માની ચિતા ત્યાં ભડ ભડ ભડતી હશે. એક વાત યાદ રાખ, કાં તો તારે સિમ્મીનો હાથ હલવો પડશે, કાં તો તારી માનો હાથ. તારે ગહારીને જીવવું એ શિલ્પાને આવડતું નથી. હવે તારે નક્કી કરવાનું છે, તને તારી કુમકુમ ભાભી જોઈએ છે કે તારી માં. ભાભી? મમ્મી આ બધી વાતમાં ભાભી ક્યાંથી આવ્યા? કારણ કે આ બધું તારી કુમકુમ ભાભીના કારણે થયું છે. એને જ તારા મગજમાં આ બધી વાત નાખી છે ને. અરે તારી ક્યાં હિંમત હતી આટલા દિવસમાં ક્યારે તે સિમ્મીને વાત કરી છે મારી સામે? આ બધું કુમકુમના કારણે થયું. તને છેલ્લી વાર કહી દઉં, તને તારી કુમકુમ ભાભી જોઈએ છે કે પછી તારી માં? લો ચાલો તમારા માટે ગરમા ગરમ ચા બનાવી આપને. હા હા, હમણાં ચા બનાવી આપું, પણ એ પહેલા આજે ઘરમાં શું ગરમા ગરમી થઈ ને એ સાંભળો. આજે છે ને જય અને કુમકુમે દીદી અને મોટા ભાઈની સામે એક બહુ મોટો ઘટસ્ફોટ કર્યો. ઘટસ્ફોટ એટલે શું થયું? શું? જય અને કુમકુમે સાબિત કરી દીધું કે મહેશ કોઈ સિમ્મી નામની છોકરીના પ્રેમમાં છે. મહેશનું અફેર ચાલે છે? હાસ તો, એટલે જ હવે આ માલવી વાળી વાત ફોક કરી દેવાની અને મહેશના લગ્ન એની ગર્લફ્રેન્ડ સાથે કરાવવાના એવો વિચાર ચાલી રહ્યો છે. ઇટ્સ સ્ટ્રેન્જ, એટલે આવું કંઈક થશે નહીં મને તો કલ્પના નહોતી. અરે તમને તો શું, કોઈને પણ કલ્પના નહોતી, પણ આ તો જય અને કુમકુમના કારણે જ બધું બહાર આવ્યું. જરા આઘાત લાગે એવી વાત છે. મહેશનું અફેર ચાલે છે, જોકે આપણા ઘરમાં આ બધું ચાલતું નથી, પણ જે રીતે સમય બદલાય છે ને એ જોતા એવું લાગે છે કે જે થયું એ સારા માટે થયું. મહેશના લગ્ન જો માલવી સાથે થઈ ગયા હોત તો એ બંને જણા દુઃખી થાત. લગ્ન પછી કોકડું વધારે ગુજવાત. જાગ્રત, તમને તો બધું સીધે સીધું જ દેખાય છે, પણ મને આ જે બધું ફટાફટ બદલાય છે ને એ વાત ગળે નથી ઉતરતી. હા, પણ હવે જ્યારે મહેશ કોઈના પ્રેમમાં છે એ વાત બહાર આવી ગઈ તો પછી આપણે એના લગ્ન કોઈ બીજી છોકરી સાથે શું કામ કરાવી દેવાના? અરે એમ નહીં, આ દીદીનું વલણ મને ગળે નથી ઉતરતું એમ કહેવા માંગુ છું. મને કંઈ સમજાયું નહીં. જો જાગ્રત, હું દીદીની રગ રગથી માહિતગાર છું, એટલે દીદી કોઈ પણ એક વાત નક્કી કરે ને એ પછી આમ તરત જ ચેન્જ કરી દે એ વાત મારા માનવામાં નથી આવતી, એટલે મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. એવું? હા એવું જ, કારણ કે દીદી બહુ જલ્દીથી મહેશની ગર્લફ્રેન્ડ વાળી વાત માની ગયા, એટલે મને તો કંઈક અજુગતું જ લાગે છે. તો આપણે કરી પણ શું શકીએ? આપણે તો બસ જે થાય એ જોયા કરવાનું. મહેશનું મન રાખવા મોટી મમ્મીનું મન દુભાઈ ગયું. મોટી મમ્મીની આવી હાલત મારાથી નહીં જોવા. અરે બિચારાનો શું આકાર, એમને તો ખબર પણ નહોતી કે મહેશની લાઈફમાં કોઈ છોકરી છે. તો બિચારા બધું ચલાવી લેશે.
ખબર નહીં કેમ કઈ સમજાતો નથી. આ સિમ્મી વાળી વાત કરીને મેં ક્યાંક ભૂલ તો નથી કરી નાખી ને? જય બેટા. મમ્મી. જય બેટા. મને લાગે છે કે સવારે જે કંઈ પણ થયું એ તારા મનમાંથી હજુ નથી ગયું. હું સમજી શકું છું, પણ બેટા મારે તને કંઈક કહેવું છે કે અત્યારે આપણા ઘરમાં જે કંઈ પણ બની રહ્યું છે એ બધાથી તું દૂર રહેજે. દરેક બાબતમાં વચ્ચે પડવાની જરૂર નથી. દરેક વાતમાં વચ્ચે પડવાની જરૂર નથી એટલે? એટલે મને ખબર છે કે તારા મોટા મમ્મી તને સૌથી વધારે વાલા છે. દૂર રહેવાની વાત કરું છું એ કદાચ હું તને અત્યારે તો નહીં જ સમજાવી શકું, પણ મારે તને એટલું જ કહેવું છે કે મહેશના લગ્ન માલવી સાથે થાય કે બીજી કોઈ છોકરી સાથે, પણ આ બાબતમાં તું વચ્ચે નહીં પડતો. કારણ કે મને લાગે છે કે આનું પરિણામ સારું નહીં આવે. મમ્મી, મહેશ મારો નાનો ભાઈ છે. જો હું એને સપોર્ટ નહીં કરું તો કેવી રીતે ચાલશે? મારાથી બનતી બધી મદદ કરીશ મહેશને ખુશ રાખવાની. જો હું એને મદદ કરવામાં નિષ્ફળ ગયો ને તો હું એક મોટા ભાઈ તરીકે પણ નિષ્ફળ થઈ જઈશ. જો બેટા, એની લાઈફ સુધારવા જતા ક્યાંક તારું જીવન વેરવિખેર ના થઈ જાય, એટલે જ કહું છું કે સમજ અને આ બધાથી દૂર રહે. પણ મમ્મી, મને એ સમજાતું નથી કે તમે મને શું કામ આ બધી વસ્તુથી દૂર રહેવા માટે કહો છો. તને મારી વાત પણ નહીં સમજાય અને તારી મોટી મમ્મી પણ તને ક્યારેય નહીં સમજાય. એને નાનપણથી જ ઓળખું છું, પણ એ એટલી ઊંડી છે ને કે એને તો હું પણ નથી કળી શકતી. જો બેટા, એ તો હું તને નહીં સમજાવી શકું, પણ તું મારી વાત માને ને તો મને વધારે ગમશે. શિલ્પા, મને ખબર છે તું બહુ ડિસ્ટર્બ છે. મહેશ કેટલા વખતથી કોઈને પ્રેમ કરતો હોય અને આપણને ખ્યાલ પણ નહોતો. સાચું કહું તો મારા માટે એ વાત જરા શોકિંગ હતી. આઈ અન્ડરસ્ટેન્ડ કે તું અત્યારે કેવું ફીલ કરી રહ્યો છે. ના ના, એ વાતનું મને દુઃખ નથી. ઠીક છે, હું મારા સપના મારી રીતે પૂરા ન કરી શકી, પણ મારે મારી ફરજ પૂરી કરવી. મને મારા દીકરાના સપના પૂરા કરવા. હું શું કહું છું, જે આપણે માલવીના મમ્મી પપ્પાને ફોન કરીને કહી દઈએ કે આપણને આ સંબંધ નથી વધારવો. એક મિનિટ, એક મિનિટ, આ કઈ નાની વાત નથી. બધાને આવવા દો, પછી આપણે ફોન કરીએ. સુધા, જાગ્રત ભાઈ, કુમકુમ, જય બેટા, મહેશ, દીકરા, બધા અહીંયા આવો તો. હા મોટી અમે, શું થયું? બેટા બધાને આવી જવા દે, પછી કહું. હા ભાભી, તમે અમને બોલાવે. હવે બોલ, શું થયું? બેટા મને ખબર છે કે મહેશની પસંદ ના પસંદ જાણ્યા વગર જ મેં બધું નક્કી કરી દીધું. જય અને કુમકુમે મને સમયસર ન ચેતવી હોત ને તો મહેશ આખી જિંદગી મને કોસતો હોત. જય અને કુમકુમ બંને મહેશના પ્રેમની વાત આપણા સામે મૂકી ત્યારે આપણને ખબર પડી. ઠીક છે, જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે હું મારી ભૂલ સુધારવા માંગુ છું. એટલે મેં નક્કી કર્યું છે કે
હું માલવીના મમ્મી પપ્પાને ફોન કરીને કહી દઉં કે આ સંબંધ અમે આગળ વધારી શકીએ એમ નથી. કુમકુમ એમ માનતી હશે કે એણે મને હરાવી દીધી. એને ખબર નથી કે મારા પાસા પર શકુનીનો આશીર્વાદ છે. એ જ થશે જે હું ઈચ્છું છું.